પ્રવૃત્તિ ત્રણ. વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીય પાઠ પ્રહેલિકા ઉખાણામાં પ્રહેલિકાનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. એક. એક ચક્ષુર્ન કાકોયમ બેલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. ભાવાર્થ: તે એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. ઉત્તર: સુચિકા, એટલે સોય. વિદ્યાર્થી મિત્રો, કાગડાને એક જ આંખ હોય છે અને તેની બીજી આંખ કાણી હોય છે તેવું માનવામાં આવે છે. તેમ અહીં સોયને પણ એક જ આંખ એટલે કે છિદ્ર હોય છે. સાપ જે રીતે દરમાં જાય છે તેમ સોય પણ વારંવાર કપડામાં જાય છે, તેથી તે જ તેનું દર છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે. ચંદ્ર પણ વધે છે અને ઘટે છે. તેમજ અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જતી વખતે ઘટતી હોય અને બહાર આવતી વખતે વધતી હોય તેમ લાગે છે. બે. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્યભક્ષણ. ભાવાર્થ: તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ઉત્તર: હલમ, એટલે હળ. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માજીના ચાર મુખ હોય છે, તેમ હળનો આકાર પણ ચાર મુખવાળો હોય તેમ લાગે છે. શંકર ભગવાનનું વાહન બળદ છે, તેમ હળ પણ બળદો દ્વારા જ ખેંચવામાં આવે છે. હળ નિર્જીવ અને નિરાહારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે, તેથી તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે. ત્રણ. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટ વક્તા ચ યોજાનાતિ સ પંડિતઃ. ભાવાર્થ: તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે. સાક્ષર છે પણ પંડિત નથી. તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે. તેને તે જ જાણે છે જે પંડિત છે. ઉત્તર: લિખિતમ પત્રમ, એટલે લખેલો પત્ર. વિદ્યાર્થી મિત્રો, લખેલા પત્રને પગ ન હોવા છતાં તે તેના પર લખેલા સરનામે પહોંચી જ જાય છે. તેના પર અક્ષરો લખેલા હોવાથી તે સાક્ષર તો છે પણ તે પંડિત નથી. પત્રને મુખ નથી હોતું, છતાં તેમાં લખેલી વાતો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જ જાય છે. ફક્ત ભણેલા લોકો જ
લખેલા પત્રને વાંચી શકે છે. ચાર, પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતિ વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. ભાવાર્થ, પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલુંએ આગળ જતો નથી. ઉત્તર, કુંભકારસ્ય ચક્રમ એટલે કુંભારનો ચાકડો. વિદ્યાર્થી મિત્રો, કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે. તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે. તે જમીન પર જ બેસે છે. તે માટલી ઘડવા માટે ચાકડાને વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે. છતાંય કુંભારનો ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે. તે આગળ જતો નથી. પાંચ, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ભાવાર્થ, ઉચ્ચ કુળની હે જનકનંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ઉત્તર, અહીં સુવર્ણ શબ્દના ચાર અર્થ થાય છે. સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના, સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની, અને સુવર્ણસ્ય એટલે સોનાની. વિદ્યાર્થી મિત્રો, રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રીરામે આપેલી સોનાની વીંટી લઈ રાવણની લંકામાં અશોકવાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે હનુમાનજી સીતાને કહે છે, હે સુવર્ણસ્ય, ઉચ્ચકુળમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ સુવર્ણસ્ય ચળકતા રંગની, સુવર્ણસ્ય સોનાની વીંટી મોકલી છે. અહીં સુવર્ણ શબ્દને ચાર વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્ય રચના કરવામાં આવેલી છે. છ, ભોજનાંતે ચ કિં પેયમ જયંતઃ કસ્ય વૈસુતઃ કથમ વિષ્ણુપદં પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભાવાર્થ, ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? છાશ, ઇન્દ્રનો. દુર્લભ, આ પ્રહેલિકાના ચોથા ચરણમાં પ્રથમ ત્રણ પ્રશ્નોના ઉત્તરો આવી જાય છે. એક, ભોજનાંતે કિં પેયમ, ભોજનને અંતે શું પીવું જોઈએ? ઉત્તર, ભોજનાંતે તક્રમ પેયમ, ભોજનને અંતે છાશ પીવી જોઈએ. બે, જયંતઃ કસ્ય સુતઃ અસ્તિ, જયંત કોનો પુત્ર છે? ઉત્તર, જયંતઃ શક્રસ્ય સુતઃ અસ્તિ, જયંત ઇન્દ્રનો પુત્ર છે. ત્રણ, વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? ઉત્તર, વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયું છે. આમ આ પ્રહેલિકામાં
પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શ્લોકમાંથી જ મળી રહે છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહે છે. આગળના તાસ પર જાઓ.